દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ માતાના મઢ ખાતે આશાપુરા માના દર્શન કરી, આ સાથે જ લાલન કોલેજ ખાતે પોતાના ભાષણની શરૂઆત કચ્છીમાં કરી કચ્છીજનોને ખુશ કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ કચ્છથી કરી રહ્યા છે, ત્યારે ભુજ ખાતે લાલન કોલેજના મેદાનમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધવાના હોય તેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. નરેન્દ્ર મોદીએ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરી સવારે 10:30 વાગે લાલન કોલેજના મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાનની જાહેર સભાને લઈ ભાજપના કાર્યકરોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જાહેર સભામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જ લાલન કોલેજના ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધી હતી, ત્યારે ફરી આ જ ગ્રાઉન્ડમાં નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા છે. કોઈ પણ કચ્છીને પૂછો, પહેલા પ્રધાનમંત્રી દેશ ચલાવતા હતા અને મોટી આફત પહેલી વાર આવી હતી. આખા કચ્છમાં એ ભૂકંપ પછી શું થયું એનું કોઈ સ્મારક પણ નજરે નથી ચડતું. અને 2001 પછીના ભૂકંપનું કચ્છ, કોઈ પણ કચ્છીને પૂછો એ હર ગલી મહોલ્લામાં હાથ કરીને બતાવશે કે હા, આ ભૂકંપ પછી કામ થયું છે. આ અસ્પતાળ ભૂકંપ પછી બની, આ પુલ ભૂકંપ પછી બન્યો, આ ડેમ ભૂકંપ પછી બન્યો, આ રસ્તો ભૂકંપ પછી બન્યો. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરાય? જે રણથી દુનિયા દૂર ભાગતી હતી એ રણ જ આજે કચ્છનું અને દેશનું ધોરણ બની ગયું. અને રણોત્સવ આજે પણ ચાલુ છે. બુકિંગ કરવા માટે લોકો ફોન કરે છે, જરા કંઈક લાગવાગ લગાવો સાહેબ, ટેન્ક નથી. રણ તો પહેલા પણ હતો, મોદી આવીને રણ નથી બનાવ્યું. રણ તો પહેલા પણ હતો, પણ રણમાંથી પણ રૂપિયો કેમ કમાવા?